પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને કિંજલ પરીખ લગ્ન ગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગરના દિક્સરમાં ઉમિયા મંદિર ખાતે લગ્ન પ્રસંગ યોજાયા હતા. હાર્દિકે તેની જીવન સંગીની સાથે સાત ફેરા લીધા હતા અને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપ્યું હતું. ભોજન સમારંભ બાદ કિંજલના પરિવારજનોએ કિંજલની વિદાય કરી હતી. તો હસ્તમેળાપ, ભોજન સમારંભ, વિદાય, સાત ફેરા અને માતાજીના દર્શન, આ તમામ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફેરા ફરી લીધા છે. સપ્તપદીના ફેરા. પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ કિંજલ પરીખ સાથે લગ્નના બંધને તે બંધાઈ ગયો છે. હાર્દિક અને કિંજલ થયા એક. હાર્દિક પટેલે કિંજલ સાથે લીધા સાત ફેરા. હાર્દિકે શરૂ કરી જીવનની નવી સફર. હાર્દિક પટેલ નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. હાર્દિક પટેલને તમામ લોકો પાટીદાર અનામત આંદોલનથી ઓળખતા થયા છે. હાર્દિકની સાથે અત્યાર સુધી અનામતનું નામ જોડાતું હતું, પરંતુ હવે હાર્દિકની સાથે તેની પત્ની એટલે કે કિંજલ પટેલનું નામ જોડાશે. હાર્દિક પટેલે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કિંજલ સાથે લગ્ન કરી લીધા છે. માત્ર નજીકના સગા સંબંધીઓની હાજરીમાં કિંજલ અને હાર્દિકે સુરેન્દ્રનગરના મોડી તાલુકાના દિગસર ગામે લગ્ન કર્યા. કુળદેવી અને પરિવારના આશીર્વાદ લઈને હાર્દિકે નવી ઇનિંગની શરૂઆત કરી. આ સાથે જ હાર્દિકે પત્ની સાથે મળીને આગળની લડાઈ લડવાની વાત કરી. દેખો, યે જો પારિવારિક જિંદગી કી એક હમારી દૂસરી ઇનિંગ હૈ, શરૂઆત હૈ, તો હમારા યહી સંકલ્પ હોગા કે બરાબરી કા હક સબકો મિલના ચાહીએ. જો બાત કે સાથ હમ નિકલે થે કે ચાહે સ્ત્રી હો ચાહે પુરુષ હો, ઉસકો બરાબરી કા હક મિલે, તો હમ હમારી ધર્મ પત્ની સે યહી વાદા કરેંગે કે આપકો ભી બરાબરી કા હક મિલેગા ઓર સાથ મિલકર ઇસ રાષ્ટ્ર કે લિયે કુછ નવ નિર્માણ કે લિયે સાથ મિલકર લડને કા ફૈસલા કરેંગે. હમ દોનો કા યહી સંકલ્પ હૈ કે સાથ મિલકર લડના હૈ બસ. क्योंकि संघर्ष 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 अंतिम दम तक संघर्ष. अरेंज मैरिज लव था, अरेंज हो गया. હાર્દિક અને કિંજલના લગ્ન દિગસર ગામે સાદગીથી યોજાયા હતા. પાસમાંથી કોઈને આમંત્રિત નહોતા કરવામાં આવ્યા. હાર્દિક પટેલના એક સમયના નજીકના ગણાતા રેશમા પટેલ અને વરુણ પટેલે હાર્દિકને જીવનની નવી ઇનિંગ બદલ શુભેચ્છા પાઠવી અને અગાઉની ભૂલો ન કરવા ટકોર પણ કરી. પહેલા તો લગ્ન જીવન છે શરૂ થયું છે, અભિનંદન. લડવાની બહુ મહેચ્છા છે, હું એવી પ્રાર્થના કરું કે અંદર અંદર ના લડે અને બધું સારું ચાલે. અને બે સાથે મળીને લડવાના હોય તો ભાઈના આસુરી વિચારો સામે લડે. નાશ કરવાનો હોય તો વિચારોના આસુરોનો નાશ. પૂર્વ સાથીની સાથે સાથે મારા નાના ભાઈ પણ છે, એટલા માટે એમના આજે જ્યારે એ સામાજિક રીતે એક સાંસારિક પગલાં પ્રભુતાના પગલાં માંડી રહ્યા છે, ત્યારે તો સૌપ્રથમ તો મારી શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન સાથેની શુભકામના એમની સાથે છે. અને જોડે જોડે એટલું ચોક્કસ કહીશ કે ભૂતકાળમાં કરેલી ભૂલો ના કરે અને પ્રામાણિકતાથી એક પતિનો ધર્મ નિભાવે એટલી ચોક્કસ હું એમને સલાહ પણ આપીશ. હાર્દિક પટેલ પાસે અત્યાર સુધી સમાજને અનામત અપાવવાની જ જવાબદારી હતી, પરંતુ હવે પારિવારિક જવાબદારી પણ આવી ગઈ છે. ત્યારે હાર્દિક પટેલ પોતાની બંને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે અને જીવનની નવી ઇનિંગ આનંદમય રીતે જીવે તે બદલ હાર્દિકને હાર્દિક અભિનંદન. ગૌરવ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.